આજે આપણે દિવાળી વિશેની વાત જી ધોરણ 5 6 7 8 ચારે ધોરણની અંદર દિવાળી તહેવારનો નિબંધ જોવા આવતો હોય છે એની અંદર જો તમારે બે રીતે પૂછાય કાં તો દિવાળી કાં તો મારો પ્રિય તહેવાર તો મારા પ્રિય તહેવારની અંદર તમે દિવાળી વિશે લખી શકો હોળી વિશે લખી શકો રક્ષાબંધન રાષ્ટ્રીય તહેવાર જેમ કે 26મી જાન્યુઆરી 15મી ઓગસ્ટ વગેરે વગેરે તમારે જે તહેવાર વિશે મારા પ્રિય તહેવાર વિશે લખી શકો પરંતુ હું અહીંયા મારા પ્રિય તહેવાર વિશે દિવાળીમાં દિવાળી જણાવું છું તમને તો કે દિવાળી દિવાળી આવતા જો તમે આ સમય કેવો છે અત્યારે હાલનો સમય કે દિવાળી અત્યારે દિવાળીનો સમય છે દિવાળી આવવાનો સમય છે તો કે લોકોમાં કેવો ઉત્સાહ છે કેવી ખરીદી છે ઘર સજાવટ બરાબર મમ્મી ઘરનું કામ કરતી હોય છે દિવાળી આવતા આખો ઘરની રોનક બદલાઈ જતી હોય છે તો જોઈએ આપણે કે દિવાળી આવી દિવાળી આવી નવા વર્ષની બધાઈ લાગી શું કર્યું તો કે નવા વર્ષની બધાઈઓ લાગી આખો મહિનાની શરૂઆતથી જ લોકો દિવાળીની તૈયારીઓ કરવા માંડે છે આખો મહિનાની શરૂઆત આખો મહિનાની શરૂઆત એટલે જો આજે કરું આજે પહેલું નોરતું એટલે કે આખો મહિનો બેસી ગયો એટલે કે આખો મહિનાની શરૂઆતથી જ લોકો દિવાળીની તૈયારી કરવા લાગે છે લોકો ઘરની સફાઈ કરે છે દિવાલો અને બારીબારણાને રંગરોગાન કરે છે દિવાલો અને બારીબારણા એટલે કે ઘરને રંગરોગાન કરે છે લોકો કપડાં ફટાકડા મીઠાઈઓ અને સુશોભનની વસ્તુઓ ખરીદે છે બજારમાં દુકાનો રોશનીથી ઝળહળી ઉઠે છે જો નાના બાળકો ફટાકડા મીઠાઈઓ નવા કપડાં પહેરવા એ બધું એમને આનંદ મળતો હોય છે દિવાળીનો તહેવાર 5 દિવસનો ચાલે છે જેમ કે ધનતેરસ કાળી ચૌદસ દિવાળી નવું વર્ષ અને ભાઈ બીજ આ 5 દિવસ દિવાળી કહેવામાં આવે છે તો ધનતેરસના દિવસે લોકો લક્ષ્મી પૂજન કરે છે કાળી ચૌદસના દિવસે કાળી માતાનું પૂજન થાય છે દિવાળીના દિવસે વેપારીઓ ચોપડા પૂજન કરે છે દિવાળીના દિવસે લોકો વેપારીઓ ચોપડા પૂજન કરી અને એમના ચોપડાને સુશોભન કરે છે બેસતા વર્ષના દિવસે લોકો દેવ મંદિરે દર્શન કરવા જાય છે તેઓ પોતાના સગાવાળા અને મિત્રોને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવે છે ભાઈ બીજના દિવસે ભાઈ બહેનને ઘેર જાય છે ભાઈ બીજના દિવસે શું કરે છે કે બહેન એના ભાઈને આમંત્રણ આપે છે કે તું મારા ઘરે આવ બહેન ભાઈને પ્રેમથી જમાડે છે અને ભાઈ તેને મળતી ભેટ આપે છે દિવાળીના દિવસોમાં બાળકો બહુ ખુશખુશાલ હોય છે તેઓ ફટાકડા ફોડી અને નવા કપડાં પહેરીને આનંદ માણે છે ફટાકડા ફોડે છે અને નવા કપડાં પહેરીને આનંદ માણે છે લોકો દીવાઓ અને વીજળીના તોરણોથી ઘર શણગારે છે બહેનો આંગણામાં રંગોળી પૂરે છે તમે જોતા જશો કે તમારા મમ્મી છે તમારી મોટી બહેન છે કે તમે પોતે પણ દિવાળીમાં રંગોળી પૂરો છો આંગણામાં રંગોળીની અને સાથિયાઓ પૂરે છે દિવાળીમાં જેમ ઘરની સફાઈ થાય છે તેમ આપણે આપણા મનની પણ સફાઈ કરવી જોઈએ કોઈને સાથે મન દુઃખ થયું હોય તો આપણે તે ભૂલી જઈએ માફ કરો અને ભૂલી જાઓની ભાવનાને વિકસાવવામાં અને અંતરના અંધકારને દૂર કરવાનો આ તહેવાર જોવા મળે છે નવું વર્ષ ન્યુ યર્સ એટલે કે આપણા જીવનની અંદર કોઈના દુઃખ થયું હોય તો આપણે એને ભૂલી જવું જોઈએ દિવાળી સૌને બહુ આનંદ આપે છે તેથી તે તહેવારોનો રાજા ગણવામાં આવે છે ઋતુ અને રાણી કોણ તો કે વરસાદ ઋતુ અને તહેવારોમાં રાજા કોણ તો કે દિવાળી તો વિદ્યાર્થી મિત્રો તમારે આ દિવાળીનો તહેવારનો નિબંધ તમારી ફ્રેન્ડ નોટબુકની અંદર લખવાનો રહેશે